બધું. આ મંદિર છે ને ન્યુયસ વિહોકનું મંદિર, ઇટ ઇઝ હોમ અવે ફ્રોમ હોમ મારા માટે. મને તો ખબર નથી કે આ બર્થડે ઉજવવાનો છે. બર્થડેમાં ફાયદો થયો એટલે કમ્યું જરા, કારણ કે નાના બાળકને બર્થડે ઉજવવાની મજા આવે, પછી મોટા થઈએ ને. જોકે મને મજા આવે છે કે હું સારી રીતે જીવ્યો છું ને. જેમ ઘણા વખત પહેલા અમારે એક કમિટી સભ્ય હતા, બે જણા લંડન સાથે આવેલા અને પૈસા પાત્ર હતા, તો રોજ ફર્સ્ટ ટાઈમ પ્રદેશ ગયેલા, એટલું બધું શોપિંગ કરે, રોજ એક બેગ ભરાય એની. અને એ વખતે તો કસ્ટમ્સ બધું બહુ સ્ટ્રિક હતું, 8-10-15 બેગો ભરી, પછી જ્યારે બોમ્બે લેન્ડ થવાના થયા ત્યારે પરસે વળી બ્લડ પ્રેશર વધી ગયું હતું, લાખો રૂપિયા ડ્યુટી ભરવી પડી. આપણે એવું જીવન જીવીએ કે મહારાજ પાસે જવાનું થાય ત્યારે ગ્રીન ચેનલમાં નીકળી જવાય, એવું જીવન જીવવું જોઈએ આપણે. એવું જીવન જીવ્યા હોય એને બર્થડેની મજા આવે, કારણ કે થાય કે આપણી ફાઇલ એક વર્ષ આગળ વધી. જે જીવન સારું નથી હોય ને પછી બહુ જ પ્રોબ્લેમ થાય, અંધકાર નજીક આવે ને કોન્શિયસ બાઇટ થાય કે અમારે ક્યાં જવાનું થશે. એક દ્રષ્ટાંત આપે છે સંતો કે દીવો હતો, એક દીવાનું તેલ પૂરું થવા આવેલું, પૂજવાની તૈયારીમાં હતો, ત્યારે કોઈ એમ થયું દીવાના મિત્ર એમ થયું કે જો હું જરા અંદર બીજું તેલ નાખી દઉં જેથી વધારે, તો દીવાએ ના પાડી કે ઘણા વર્ષ સુધી મેં પ્રજ્વલિત થઈને બળીને દજાઈને અનેક લોકોને પ્રકાશ આપ્યો છે, હું પાપી છે, મને મારું જીવન જે રીતે જીવે છે સંતોષ છે, એટલે મને એમાં કંઈ એડિશન કરવાની જરૂર નથી. તો આપણે એવું જીવન જીવવું જોઈએ જેથી કરીને આપણે ભગવાન રાજી થાય. એક સત્સંગી છે, એમણે ગામમાં પારણ રાખી ખાકરિયા પ્રદેશના, અને મુખ્ય યજમાન હતા એમના ગામનો, ઉત્સવ હતો. એમને કંઈ બહુ ભાષણ કરતા આવડતું હતું ક્યારે પણ, બધા ઊભા કર્યા, કંઈક બોલો, તમારા ગામનો ઉત્સવ છે, તમે મુખ્ય યજમાન છો, મને નથી આવડતું કે ના પણ કંઈ બોલો. એક જ વાક્ય બોલ્યા કે બધા મહેરબાની કરીને હકણા રહેજો. કે મેં કીધું કે કલાકો ભાષણ કરીને ના બોલે એવું તમે કહી દીધું, હકણા રહીએ ને તો મહારાજ પાસે જવાય. એમ મુકુદાનંદ બ્રહ્મચારીને પણ એવી રીતે એકવાર બધાએ કહ્યું કે સ્વામી કંઈક બોલો, મને બોલવાનું આવડતું નથી. પરણ ઉભા કર્યા તો સ્વામી મુકુદાનંદ બ્રહ્મચારી કહે કે મહારાજ સિવાય કોઈ ભગવાન છે નહીં, એમની આંખને પળવામાં સુખ છે ના પળવામાં દુઃખ છે, એટલે બેસી ગયા. બધા કહ્યું કે તમે તો અમે કલાક બોલી, તમે તો એક 2 મિનિટ બધું પતાવી દીધું. તો આપણે તો આપણે જે કરીએ છીએ ને, મંદિરો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સંતો ઉપદેશ કરે છે, બધું હકણા રાખવા માટે કરે છે. જેટલું સારી રીતે જીવીએ ને એટલું આપણા માટે મહારાજ સ્વાગત કરવા તૈયાર હોય. એ તો જે સારી રીતે ન જીવતા હોય, જેને વ્યસન હોય, દારૂડિયા હોય કે પછી માંસ ભક્ષણ કરતા, એ લોકોને તો સીટ નક્કી થઈ જ ગઈ હોય છે, એમને અક્ષરધામમાં કોઈ જગ્યા નથી મળતી ક્યારે. માટે સત્સંગ સકળા રહેવા માટે કરવાનો છે. આપણે પ્રસાદીની વાત કરીએ તો મને એક વાત યાદ આવી ગઈ કે એકવાર લંડન ગયેલા, ત્યાં શિક્ષાપત્રી એક પ્રસાદીની છે, સર માલકમને મહારાજે આપેલી, ઓક્સફર્ડના મ્યુઝિયમમાં છે, બધા જાણીએ છીએ આપણે. એ શિક્ષાપત્રી
જ્યારે જ્યારે આપણા મંદિરો લંડનમાં 8-10-12 મંદિરો છે, જ્યારે પાટોત્સવ હોય ત્યારે શિક્ષાપત્રી દર્શન માટે લાવતા હતા, અને જે મ્યુઝિયમવાળા હતા, જે ઓક્સફર્ડ મ્યુઝિયમવાળા, એ લોકો વ્યવસ્થા કરે, પછી બોન્ડ લે આપણી પાસે, મંદિર પાસે બોન્ડ માગે, અને બોન્ડ ડિપોઝિટ મૂકીને સ્પેશિયલ ગાડીમાં સિક્યોરિટી સાથે શિક્ષાપત્રી મંદિરમાં લાવતા હતા. આ પ્રક્રિયા લગભગ બધા મંદિરોમાં થતી હતી. હરિભક્તો દર્શન કરે પછી એમને એમ થયું કે આ તો સત્સંગ વધતો જાય, અહીં મંદિરો વધતા જાય, અને આવી રીતે બધા મંદિરમાં શિક્ષાપત્રી લઈ જશું તો એને નુકસાન પણ થશે, બગડી જશે. એટલે હવે એ લોકોએ બંધ કર્યું છે, હવે મ્યુઝિયમ બહાર નથી લઈ જતા. એટલે અમે 8-10 વર્ષ પહેલાં ગયેલા ત્યારે એમ થયું કે ચલો દર્શન કરીએ. સાથે સંતો જે હતા, પહેલી વારના હતા, એમને લઈને ગયા કે દર્શન કરવા છે એમને, મ્યુઝિયમમાં ગયા તો એ લોકોએ ના પાડી કે કંઈ દૂરથી દર્શન કરો, કોઈ અડશો નહીં. પછી સંતો કહ્યું કે આજે શિક્ષાપતિ જેને આપી છે ને, એને છઠ્ઠી પેઢીના દીકરા છે, એમના ફેમિલીના છે. તો મ્યુઝિયમના વાળો પેલા ધોળિયાએ કીધું કે તો એમને એકલાને અડવા દી, બીજા કોઈને અડવા દી. એટલે મને સ્પર્શ કરવાનો મોકો મળ્યો. હવે તમને એ સમજાવે છે કે એક શિક્ષાપત્રી, આપણી પાસે જેવી અનેક શિક્ષાપત્રીઓ છે, મહારાજે સ્પર્શ કરેલી પ્રસાદીની શિક્ષાપત્રીઓ, એક શિક્ષાપત્રીઓ એ અંગ્રેજોને કેટલું મહત્વ છે, કેટલું મહત્વ સમજે છે, ત્યારે આપણી પાસે જે પ્રસાદીઓ છે, તો અનેક શ્રીજી મહારાજના અંગભૂત અનેક પ્રસાદીઓ છે આપણી પાસે, કે જેના દર્શન માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય, એવા મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને આ પ્રોગ્રામ તમને કંઈ ખાસ આવવાનું હતું નહીં, પણ હ્યુસ્ટનના સત્સંગની ઈચ્છા હતી કે 10મા પાટોત્સવમાં આવવાનું થયું, એટલે મેં સાથે સાથે આ પણ થોડોક પ્રોગ્રામ કર્યો કે અમે વોશિંગ્ટન બાજુ ગયા. અને થોડા વર્ષો પહેલાં વોશિંગ્ટન આપણે જ્યારે એસોસિએશનની મિટિંગ થાય ને, તો વોશિંગ્ટન આપણો વીકમાં વીક ચેપ્ટર જણા થતું, માંડ બે ચાર જણા ભેગા થાય, એ ચેપ્ટર અત્યારે બહુ સારી રીતે એનું ડેવલપમેન્ટ થયું છે, અને ખૂબ સારી સેવા પણ કરી છે. અને મારા અંદાજ પ્રમાણે ટૂંક સમયમાં ત્યાં મંદિર પણ એ લોકો કરશે એવી અમને અપેક્ષા છે. હરિભક્તોએ પણ અમારી સાથે ખૂબ સાથે આવીને, બોસ્ટનથી ને બધા આવીને સેવામાં સાથે રહ્યા હતા. પછી મારો પ્રસંગ યાદ આવી ગયો કે મહારાજ જ્યારે વિચારતા ને, ત્યારે પરબતભાઈ વગેરે સત્સંગો સાથે હોય ને, તો પરબતભાઈના ઘરેથી કાગળ આવે કે અત્યારે ક્યાં છો, શું છે. અને ગ્રસ્તોને ખબર પડે, ઘરે ઘરે કેટલી ચિંતા કરે તો ગ્રસ્તોને જ ખબર પડે, સંતો ખબર ના પડે. પરબતભાઈ કાગળ જવાબ આપે જ નહીં. પછી ફરિયાદ મહારાજ પાસે ગઈ કે આ પરબતભાઈ કંઈ કાગળનો જવાબ આપતા નથી, ક્યાં છે, શું છે. મહારાજે પરબતભાઈને બોલાવ્યા કે કેમ, કે મહારાજ જેટલા કાગળ આવે છે ને, હું મારા પથારી નીચે સંતાડી દઉં છું, વાંચ્યા વગર જ મૂકી દઉં છું. એ કેમ, એ વાંચીએ તો તમારો સાથ ન રહેવાય, કે તમારી સાથે ફરાય નહીં. એટલે બધા જ કાગળો સંતાડીને વાંચ્યા વગર મૂકી દઉં છું. આવા હરિભક્તો મારા સાથે ફરતા, અત્યારે પણ છે, પોતાનું ઘર બહાર કામ ધંધો મૂકીને મારી સાથે ફર્યા અને ફરતા હોય છે. આ મ્યુઝિયમ એક સુંદર અદ્વિતીય આયોજન છે, અને એની ઓપનિંગની બધી જવાબદારી, ઉત્સવની જવાબદારી અમે આચાર્ય મહારાજને સોંપી દીધી છે, હવે તમારે કરવાનું બધું. એટલે એ પણ ખૂબ એક્ટિવ થઈ ગયા છે, અને આગળના સંતો બધા હરિભક્તો મળીને અને એનું પ્લાનિંગ વગેરે કરી રહ્યા છે. અદ્ભુત વસ્તુ મ્યુઝિયમમાં ડિસ્પ્લેમાં મૂકવાની છે. બુદ્ધ ભગવાનનો એક દાંત છે ને, ત્યાં સિલોનમાં શ્રીકામ એના પર મંદિર થયેલું છે, આખું મંદિર એક દાંત ઉપર થયેલું છે. આપણી પાસે પરંપરામાં મહારાજની એક ડાળ મળેલી છે, અમારી પરંપરામાં અમારી પાસે છે, ત્યાં મ્યુઝિયમમાં મૂકાશે. મહારાજના હસ્તાક્ષર તો છે જ, તમે જાણો છો બધા. એટલે આ હવે મ્યુઝિયમનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે, અને ખૂબ સૌ મહારાજને પ્રાર્થના કરજો, તમે ડોનેશન તો આપો જ છો,
પણ સાથે સાથે પૂજામાં વિશેષ પ્રાર્થના મહારાજને કરજો, એક માળા વિશેષ કરજો કે આ કામ સરસ સારી રીતે પરિપૂર્ણ થાય. અને બહુ મોટું કાર્ય છે, જો કે શ્રીજી મહારાજ જ કાર્ય કરે છે બધું. મહારાજને આગળ રાખીને દરેક કાર્ય સારા થાય, આપણે જાતને આગળ રાખીએ તો કાર્ય સારા ન થાય. અને મેં મારા જીવનમાં મેં બધું જોયું છે, અનુભવ્યું છે કે કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ આયોજન તમે કરતા હો અને એમાં તમારો સ્વાર્થ હોય તો કામ ન થાય. એટલે કોઈ પણ આયોજન હોય, કોઈ કાર્ય હોય, એમાં નિઃસ્વાર્થ ભાવનાથી જો કાર્ય કરો ને તો કાર્ય સફળતા પ્રાપ્ત કરે છે. અને યુસી મંદિર કરતા તે કેટલી તકલીફ પડતી બધા જૂના હરિભક્તો જાણે છે. આજે દર વર્ષે એક મંદિર એડ થાય છે, એ નરણાદેવની કૃપા છે. અને આ બધા નિઃસ્વાર્થ ભાવનાથી કાર્ય કર્યું છે, એનો ફળ છે. તો વિશેષ કંઈ નથી કહેતો, પણ આપણે જોઈએ સૌએ બને જે. અને આજે અમેરિકામાં જે જન્મદિવસ ને બધું લેટ ફેરવાની જે પ્રથા છે ને, બહુ સારી છે. ક્યાંક કોઈ પણ ફાયદો કરે છે નથી, ફાયદો એ થાય છે કે અમારા ઇન્ડિયામાં છે ને ઘણા પાટો સેવા હોય કે જે બે કોઇન્સાઇડ થતા થઈ જતા હોય. ત્યારે અમે અમેરિકામાં તો આટલો આવીએ, ટોળા ગામનો પાટો સો અખાત્રીજ દિવસે હતો, અને અખાત્રીજ દિવસે બધાને ત્યાં લગ્ન હોય એટલે કોઈ આવી શકે નહીં. એટલે પછી ગોપાળન સ્વામીના જન્મદિવસે પાટલો સ્વામે ગોઠવી દીધો. સત્સંગે આર્ગ્યુ કરી કે કેમ ફેરફાર કર્યો હતો, કે અમેરિકામાં જોઈ આવો બધા ફેરફાર કરતા જ હોય ત્યાં કર્યો છે. એટલે અહીંયા મેં કહ્યું છે, આવીને આ મંદિરમાં આવીને ખૂબ મનમાં શાંતિ થાય. મહારાજ બિરાજમાન એવા મુહૂર્તમાં થયા છે, જે નરણાદેવ મહારાજે બિરાજમાન એવા મુહૂર્તમાં કર્યા કે આ સંપ્રદાયની ઉત્તરોત્તર દેશ વિદેશમાં પ્રગતિ થયા જ કરે છે. એમ આ મંદિરમાં સૌથી પ્રથમ મહારાજ બિરાજમાન એવા થયા છે કે આપણો નરણાદેવની સંસ્થા ISSO ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કર્યા કરે છે. એવા મુહૂર્તમાં મહારાજ બિરાજમાન થયા છે. અને સૌથી પહેલાં વિદેશમાં જો શોભાયાત્રા નીકળી હોય તો આ રોડ ઉપર નીકળેલી છે, કારણ કે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે બહુ મોટા પાયે શોભાયાત્રા નીકળી હતી. દેશ વિદેશના હરિભક્તો આવેલા, આફ્રિકાથી આવેલા, લંડનથી આવેલા. અને પછી બીજા જ વર્ષે લંડનમાં પહેલાં મંદિરની પ્રતિષ્ઠા હતી, પહેલાં શિખર મંદિરની શોભાયાત્રાનું પરમિશન માંગ્યું. ત્યારે પરમિશન લોકો હિસાબે આપતા હતા, ભાઈ અહીંની વિડીયો બતાવીને ત્યારે લોકો પરમિશન આપી છે. અને લંડનની પ્રતિષ્ઠા વખતે મને એક ઘટના યાદ આવી કે સરસ છે, કે લંડનની પ્રતિષ્ઠા જ્યારે થઈ ને વિસ્ડનમાં, ત્યારે જે પોલીસ પાસે પરમિશન માંગેલી શોભાયાત્રા, એમાં 2000 માણસનું પરમિશન માંગેલું. માણસ થઈ ગયા 25000 સત્સંગીઓ. એટલે ખબર કેવી રીતે ભાઈ ડીશો જાય ને કાગળ, એને તો ખબર પડે કે આટલા માણસ છે. જે પોલીસ ઓફિસર હતા બહુ ગરમ થઈ ગયો, ચીડાયો હરિભક્તો, છેલ્લી વાર તમને રજા આપું છું, તમે 2000 પરમિશન માંગ્યું ને અમે 25000 ત્યાં હું કેવી રીતે લોકોને કંટ્રોલ કરી શકું. મનમાં શાંત પડ્યો, ધીરે ધીરે જ આપી. આખો શોભાયાત્રા પૂરી થઈ પછી પોલીસ ઓફિસર આવીને માફી માંગવા આવ્યો. પછી એ બહુ સરસ વાત કરી એને કે આ શોભાયાત્રાની વિડીયો મને આપજો. બધાને થયું તમે ક્યાં સત્સંગ, તમને શું કામ હશે, અને કે મને એનાથી ફાયદો થશે, કે મને પ્રમોશન મળશે, કે આટલા પોલીસથી મેં 2000 જે કેપેસિટી એના પડે 25000 માણસ મેં હેન્ડલ કર્યા, એમ મને પ્રમોશન મળશે. તમે હેન્ડલ નથી કર્યા, મહારાજ હેન્ડલ કર્યા સત્સંગ. તો આ રીતે આપણો સત્સંગ એ દિવ્ય છે, અને દરેકે દરેક સત્સંગી એ સત્સંગનું અંગ છે. દરેકે દરેક સત્સંગી નું વર્તન, વાણી, વિચાર એવા હોવા જોઈએ ને કે આપણે સત્સંગ રજાય નહીં. તમે સત્સંગી થવું હોય સત્સંગ રીતે થજો. ચાંદલો કરશો, કંઠી પહેરશો તો સત્સંગ પાળો હોય તો પહેરજો, તો કંઠી ચાંદલો એક બાજુ મૂકી દેજો. મંદિર દૂધ ને દહીં કોઈ પગ રખાય નહીં. મંદિર આવવું હોય તો નિર્વ્યસની થજો, સારો વિચાર રાખજો, સારા આચરણ રાખજો, તો મંદિરમાં આવજો, નહીં તો મંદિર મૂકી દેજો. આ સત્સંગને ભલામણ છે. કારણ કે સત્સંગમાં આપણે બગાડ જોતો જ નથી, જેટલો બગાડ હોય એટલો સત્સંગ બગડે આપણો. તો આજે આપ સૌને મળીને ખૂબ આનંદ થયો છે. આપણો સત્સંગ ઉત્તરોત્તર ખૂબ વૃદ્ધિ પામે, અને નારાયણદેવ છત્ર છે નીચે આપણું મ્યુઝિયમનું કાર્ય સરસ રીતે સાંગોપાંગ પરિપૂર્ણ થાય એ મહારાજ ચરણ પ્રાર્થના.
Yeah.